મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે છેલ્લા 30 દિવસથી પીવાનું પાણી નહીં મળતા વિફરેલી મહિલાઓએ બેડા સાથે સરઘસ આકારે ગ્રામ પંચાયતની કચેરી પર ચડી ભારે હોબાળો મચાવતા અફરાતફરી મચી જવા પામી હતી. મહેન્દ્રનગર ગામમાં 30 દિવસથી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિક રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. જોકે આ અંગે ગ્રામ પંચાયત કચેરી દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા રોષ ભરાયેલી મહિલાઓએ બેડા સાથે પંચાયત કચેરી પર જઈ હલ્લાબોલ કરી આક્રોશ વ્યક્ત કરતા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ તાત્કાલિક પાણીનો પ્રશ્નનો નિકાલ કરવાનું આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો. રીટાબેન બોલું છું. તમે આજે તમારો શું પ્રશ્ન છે અને ક્યાં રજૂઆત કરવા આવ્યા હતા, કેવી રીતે રજૂઆત? અમે મહિનોથી આ પાણી આવતું નથી, કંટાળ્યા આવે. પછી આ નાના નાના બાળકોને લઈને અમે ધોવા જઈએ છીએ, કપડાં ધોવા જઈએ, પાડોશીની ઘરે છોકરા મૂકીને જવું પડે છે. છોકરા અમે આવી ત્યાં તો રોતા હોય છે. એ બધે કંટાળો આવીને અમે અહીંયા ઓફિસે આવ્યા છીએ તો ઓફિસવાળાએ પોલીસને સરપંચીએ પોલીસને તેડાવ્યા. સરપંચે કઈ જવાબ દીધો નથી. હજી એમ કે છે પાણી માટે રજૂઆત કરી. મહિલાઓને પાણીનો પ્રશ્ન 30 દિવસ થી પીવાનું પાણી ન મળે. મહિલા કરે શું, સવારે ઉઠે ત્યાંથી બૈરાઓને પાણીની જરૂરિયાત હોય, નાહવું હોય, ધોવું હોય, કપડાં ધોવા હોય, પોતા કરવા હોય, પાણી વગર માણસને એક મિનિટ ચાલે નહીં. અને બાજુમાં પશુનો અવાળો, એમાં આજે 30 દિવસથી આ પાણી નથી આપ્યું. એકો રાસ કુદરતની મહેરબાનીથી આપણે બધા ડેમ હિંચકાવીને ભરાઈ ગયા. પાણી છલોછલ એમનેમ નદીઓમાં જાય, આપણે મચ્છું બે કાંઠે એમને માયલી જાય. પીવાનું પાણી આટલી બધી તંગી ક્યાંથી? તો ઉનાળામાં લોકો શું કરશે? સરપંચને અવારનવાર રજૂઆત કરવા છતાં પાણીનો સોલ્વ થયો નથી. અત્યારે મંત્રીએ એવું આશ્વાસન આપ્યું કે 2-3 દિવસમાં હું પાણી પીવાની વ્યવસ્થા આખા ગામને મળે એવી કરાવીશ. પણ કહેવાનો મતલબ શું હોય કે લોકોને પાણી જીવન જરૂર. 2 દિવસ અન્નખાધા વગર માણસ રહી શકશે? પાણી વગર 1 કલાક ન રહી શકે.